સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે તંત્રની મીઠી નજરથી ખનીજ માફિયા માટે મોકળું મેદાન તંત્ર ઉપર અનેક સવાલો. ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે રાવલ નદીમાંથી વસલી રાવલમાંથી ખુલ્લેઆમ દિવસ દરમિયાન 8-10 ટ્રેક્ટરો ખનીજ ચોરી કરી રહ્યા હોય આ ખનીજ ચોરી અટકાવવા લોકોમાં માંગ ઉઠી છે. ગીરગઢડા પોલીસ અને જવાબદાર ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી ખનીજ ચોરી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ખનીજ ચોરી અટકાવવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. તંત્ર આખાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ ખનીજ ચોરીમાં ક્યાંક ને ક્યાંક તંત્ર પણ ભાગીદાર હોય તેવા લોકોમાં સવાલ ઉઠ્યા છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો હોય અને આચાર સંહિતા હોવા છતાં પણ ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી હોય તેથી જવાબદાર અધિકારીઓ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ ખનીજ ચોરી અટકાવવાના ગ્રામજનોમાં માંગ ઉઠી છે. રિપોર્ટર વિશાલ ચૌહાણ, ગીરગઢડા.